એટલે ગુજરાત સરકારનું જે બજેટ છે એ સત્યાવીસ ટકા પ્રમાણે ઓબીસી સમાજને આ બજેટની ફાળવણી કરવામાં આવે એ અમારી પહેલા નંબરની માગણી છે પછી એના આર્થિક વિકાસ નિગમો હોય શૈક્ષણિક રીતે હોય કે તમામ ક્ષેત્રોની અંદર કુલ મળીને બક્ષીપંચ સમાજને ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું જે બજેટ છે એના સત્યાવીસ ટકા બજેટ એ બક્ષીપંચ સમાજોને ફાળવવામાં આવે એ અમારી આ માગણી અને કદાચ હું એવું માનું છું કે બંધારણની જે નીતિ નિયમો છે ભારતના એ અમે ખબર પણ હોવી છું કારણ કે સત્યાવીસ ટકા અનામત જે ની આપેલી છે એ ઓબીસીની સત્યાવીસ ટકા અનામતની અંદર જે પણ જ્ઞાતિઓ આવતી હોય એ દરેક જ્ઞાતિઓ દરેક રાજ્યની અંદર સરખા પ્રમાણમાં હોતી નથી લોકસભાની ચૂંટણી પહેલાથી જ અનામતનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો લોકસભામાં પણ આ મુદ્દો ખૂબ ગુંજ્યો સુપ્રીમ કોર્ટે પણ અનામતમાં અનામત કોટા એટલે કે સબ કેટેગરી લાવવાની વાત કરી હવે ફરી રાજનીતિમાં અનામતનો મુદ્દો મોખરે છે અને એનો હુંકાર કર્યો છે બનાસકાંઠાના સાંસદે નમસ્કાર આપની સાથે હું સુપાયલ રાઠોડ કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોરે વડાપ્રધાન મોદીને પત્ર લખી અને ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની વાત કરી છે ગિરીબેનના આ પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે ગિરીબેને માંગ કરી કે પહેલાથી જ રિઝર્વેશનમાં જે છે એમાં સબ કેટેગરી લાવવામાં આવે અત્યારે વાત કરીએ તો ગેનીબેને આ માંગણી અચાનક કેમ કરી છે પહેલો સવાલ થાય ગેનીબેનનું કહેવું છે કે ઓબીસી સમાજના ગરીબ લોકોને એક જ અવાજ હતો કે પ્રાથમિક સુવિધાઓની જરૂર છે એકસો છેતાલીસ જ્ઞાતિ ધરાવતો ઓબીસી સમાજ પણ એમાં ઘણા બધા લોકો એવા છે ઘણા બધા સબ કેટેગરીના સમાજો એવા છે કે જેમને મળતું નથી પાત્ર હોય અને નિગમ જે બજેટ આપે છે બજેટની ફાળવણી પણ સરખી નથી થતી એટલે નીચેના લોકો સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી નથી પહોંચતું એટલે પહેલા ગણતરી કરવામાં આવે અને પછી સબ કેટેગરી વાઇઝ બજેટ ફાળવવામાં આવે જો કે મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન એવા પણ સવાલો થયા કે શું આ રાજનીતિ છે ગેની બેન ઓબીસી પર રાજકારણ રમવા માંગે છે જવાબ હતો કે રાહુલ ગાંધીએ પહેલા પણ માંગ કરી હતી કે સમગ્ર દેશમાં તમામ જ્ઞાતિની પહેલા વસ્તી ગણતરી થવી જોઈએ આ જનગણના નો એક ભાગ છે અમારી માંગ રાજકારણી માટે નથી વોટ બેંક માટે પણ નથી બસ અમારી માંગ એટલે છે કે ઓબીસીમાં જે સમાજો છે એને આર્થિક રીતના જે પછાત રહી ગયા છે લોકોને એમનો હક અને ન્યાય મળે એટલે સબ કેટેગરીમાં વિભાજિત કરવાની વાત છે આ જેમ કે ઓબીસીમાં જે અલગ અલગ જ્ઞાતિઓ આવે છે એમાં પણ અલગ અલગ કેટેગરીઝ વાઇઝ એમને અલગ કરવામાં આવે આર્થિક રીતના અને બધી જ રીતના સર્વે કરવામાં આવે ટોટલ જેટલા લોકો છે એમાં પણ સબ કેટેગરી લાવવામાં આવે એવું ઘેની બેન કહેવા માંગે છે જો કે ગેની આ વાત કરી એના પછી એમના પર ઘણા બધા સવાલો પણ ઊભા થયા ભાજપના નેતાઓ આ વાતનો ઇન્કાર કરે છે કે આવું ન કહેવું જોઈએ ગેની બેને કે એવી વાત પણ કરવામાં આવી છે કે ગેનીબેન ઠાકોર સમાજના બે ભાગલા પાડવા માંગે છે એમના પર આક્ષેપ છે કે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે એટલે મોટા ભાગની જ્ઞાતિ ઓબીસી સમાજની છે જેમાં એક ચોક્કસ ઓબીસી જ્ઞાતિને ખુશ કરવા માટે આ પત્ર ગેનીબેને લખ્યો છે ગેનીબેન ઠાકોર વય મનસ્ય ફેલાવવા માંગે છે અને સમાજમાં ભાગલા પાડવા માંગે છે એવા આક્ષેપો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપો પર અમે ગેનીબેન ઠાકોર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અમે એમને ફોન કરવાનો ટ્રાય કર્યો પણ એમની સાથે વાત નથી થઈ શકી જ્યાં સુધી અમે શૂટ કરી રહ્યા છીએ અમારી વાત થશે તો એ શું કહે છે એમનો પક્ષ શું છે એ પણ મૂકીશું પણ અત્યારે મોટા મોટી ગેનીબેનની આ રજૂઆત અને એની સામે જે વાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બંને સામનો 17/9/2024 નો મે ओबीसी સમાજ માટેની લેટર લખ્યો એમાં અમારી સરકાર પાસે બે માંગણીઓ છે માગણીઓ એ છે કે એકસો ને છેતાળીસ જ્ઞાતિઓ એ ઓબીસી સમાજમાં એનો સમાવેશ થયેલો છે એમાં સત્યાવીસ ટકા અનામત એ બંધારણીય હક મળેલો છે પણ એમાં અમારી પોતાની માગણી એવી છે કે જે સમાજો વધુ હોય ઓબીસીમાં એને અનામતમાં અનામત એવા બે ભાગ નહીં પણ પ્રથમ પ્રાયોરિટીએ એ જે વંચિત સમાજો છે એને સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે અને આર્થિક રીતે આ સમાજોને લાભ મળવો જોઈએ નંબર બીજો એ ધારો કે એકસો ને છેતાળીસ જ્ઞાતિઓ છે એમાં એની આર્થિક કોઈ પરિવારની સ્થિતિ સારી હોય ભૂતકાળમાં એને ઓબીસીનો લાભ લીધો હોય તો એ પરિવારોને બાદ કરતાં બીજા પરિવારોને એના સમાજમાં ભલે લાભ આપે પણ જે વંચિત રહી ગયા છે એ પરિવારોને પ્રાયોરિટી આપે અને સૌથી અમારી ઓબીસી માટે સરકાર પાસે જો કોઈ માગણી હોય એ વસ્તીના ધોરણે બજેટ આપવા માટેની ગુજરાતની અંદર એકસો ને છેતાળીસ જ્ઞાતિઓનો ઓબીસી સમાજ એસસી સમાજને અલગ બજેટ મળે એમાં અમને નથી મળવું જોઈએ એસટી સમાજને ચૌદ ટકા બજેટ મળે એમાં અમને નથી અમને મળવું જોઈએ પણ બક્ષીપંચ સમાજ એ ગુજરાતની અંદર ચોપન ટકાથી પણ વધારે વસ્તી ધરાવતો એ બક્ષીપંચ સમાજ છે તો ગુજરાત સરકારનું જે બજેટ છે એ કદાચ પંચાવન ટકા કે ચોપન ટકા વસ્તીના ધોરણે ના આપો પણ સત્યાવીસ ટકા તો બંધારણીય હાક આપેલો છે એટલે ગુજરાત સરકારનું જે બજેટ છે એ સત્યાવીસ ટકા પ્રમાણે ઓબીસી સમાજને આ બજેટની ફાળવણી કરવામાં આવે એ અમારી પહેલાં નંબરની માગણી છે પછી એના આર્થિક વિકાસ નિગમો હોય શૈક્ષણિક રીતે હોય કે તમામ ક્ષેત્રોની અંદર કુલ મળીને બક્ષીપંચ સમાજને ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું જે બજેટ છે એના સત્યાવીસ ટકા બજેટ એ બક્ષીપંચ સમાજોને ફાળવવામાં આવે એ અમારી આ માગણી ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે અત્યારે સાંસદ પણ છે અને કદાચ હું એવું માનું છું કે બંધારણની જે નીતિ નિયમો છે ભારતના એમને ખબર પણ હોવી જોઈએ કારણ કે સત્યાવીસ ટકા અનામત જે ઓબીસીની ની આપેલી છે એ ઓબીસીની ની સત્યાવીસ ટકા અનામતની અંદર જે પણ જ્ઞાતિઓ આવતી હોય એ દરેક જ્ઞાતિઓ દરેક રાજ્યની અંદર સરખા પ્રમાણમાં હોતી નથી કોઈ જ્ઞાતિ કોઈ રાજ્યમાં તો કોઈ વિસ્તારમાં વધારે હોય કોઈ ઓછી હોય દરેક આખા જ્યારે ઓવરઓલ નક્કી થતું હોય ત્યારે ઓવરઓલ જેટલી જ્ઞાતિઓ છે બધી જ્ઞાતિઓ માટે સત્યાવીસ ટકા અનામત હોય છે એમાંથી જે જ્ઞાતિઓને ફાયદો મળે એટલે અનામતની અંદર પણ પેટા અનામત કોઈ પણ પર્ટિક્યુલર જ્ઞાતિઓને માગવી એ મને યોગ્ય લાગતું નથી અને ભારતના બંધારણ મુજબ પણ એ યોગ્ય નથી કારણ કે આ અગાઉ પણ જયારે એસસી એસટી માટે પણ પેટા અનામતની માંગ થઈ પેટા અનામતની ડિમાન્ડ થઈ ત્યારે પણ કોર્ટ અને એ કહેવામાં આવ્યું કે આ કોઈ પેટા અનામત હોઈ શકે નહીં જે અનામત છે એ જ અનામતની અંદર કોઈ ભાગ ન પડી શકે ત્યારે તમારું શું માનવું છે ગેનીબેન ખરેખર ઓબીસી ના હિત માટે આ કરી રહ્યા છે કે પછી આની પાછળ કોઈ રાજકારણ તમને દેખાય છે અમને કમેન્ટ્સ માં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો